जय द्वारकाधीश मांगो विश ने आपे तीस से मारा जय द्वारकाधीश वंदे मातरम भारत माता की जय। आई होप आप बदा मजा में हशो, हूँ पर मजा में। आज तारीख से 13 ऑक्टोबर 2024 आप नवरात्रि दशहरा कर पूजा अने हवे रूटीन में रोज आवी जाशू। तो आज नो व्लॉग आप चालू करी आप सर्वनु हरके बुद्धेल व्लॉग होती यूट्यूब फेमिली में हार्दिक स्वागत है। अने सौथी पहला लई लीए आज सुविचार सुविचार से के बधी भूलोनो भरपाई थई सके पण लोकोने समझवानी भूलनी जिंदगी बर्बाद करी नाखे। एटले लोकोने सामेना लोकोने ओळखवानुं अने एनी साथे कई रीते व्यवहार करवानो ए माणसने ओळखी लेवानो छे। બધા જય દ્વારકાધીશ કહેજો, રાધે રાધે। પીવડી હું કરાવે છે કપડા ધોવડાવે આપડે થઈ ગયા તૈયાર, હવે જવું નીચે જોવા। હાંસ પડી ગઈ, નવરાત્રી પૂરી થઈ અને વાતાવરણ એકદમ શાંત થઈ ગયું। બાળકો રમેશ ફ્રી છે, અમારા શરીરો બધું લઈ ગયા। હવે દિવાળીની પૂર્વ તૈયારી હાલે છે, બધે ધૂહ ઝાળાનું કામ હાલે કરે બહેનોને। હજી પણ હાથ થયા છે ત્યાં અંધારું થવા માંડ્યું, દૂધ લેવાની છે। આમ સૌજી કાકા કેમ જોડેદાર હજી નથી આવ્યા? જોડેદાર હજી નથી આવ્યો? એવું છે, રજા ઉપર તો નાઇટમાં તમે ને તમે? અરે વાહ, 24 કલાક! અરે દૂધ વાળા ભાઈ આવી ગયા છે। આપણે આને એક ના નહી, જ્યાં જઈને આપણે બધું શીખવાડી દઈએ આપણે સોસાયટીના બાજનો મેન રોડ સાંજના સમયનો ટ્રાફિક થવા મળ્યો છે। આપણે આવી ગયા હતા મેડિકલમાં દવા લેવાની હતી, એટલે પોતાના કામ ઉપરથી છૂટા થઈને અત્યારે સાંજે ઘરે જવા નીકળાય એટલે ટ્રાફિક આવું જ હોય। આપણે આવી ગયા સોસાયટીમાં દૂધ લઈને મેડિકલમાં જોઈ, મસ્ત ઠંડો પવન વાયસ, વરસાદી વાતાવરણ હતું એ પૂરું થઈ ગયું લાગે છે। હવે અંબાલાલ કાકાની આગાહી તો લગભગ નથી, છતાંય કાંઈ થાય તો હવે વરસાદ ન આવે ને એ જ સારું છે। આ વરસાદની વાત, વરસાદ આવ્યા કરે એમાં ખેડૂતોના જે પાકેલો જે પાક હોય એ તો વરસાદના હિસાબે ખેડૂતોના નુકસાન જ પડે। આપણે દૂધ લઈને આવી ગયા ઘરે અને ઘરે આવ્યા ત્યાં રસોઈ ધબધબાટી બોલવા મળે છે। હમણાં ભરથું તૈયાર થઈ જાય રીંગણાનો ઓળો શિયાળા પહેલાં, આમ તો શિયાળાનો સમકારો જેવો તેવો સવારે થાય પણ આપણે શિયાળા પહેલાં રીંગણાનો ઓળો બનાવવાનો છે આજે।
જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાધે રાધે હું બનાવવા મણી ઓળો હું તો દૂધ લઈને આવ્યો છે તે બનાવી નાખ્યો એમ ને હા ઘરની સાફ સફાઈ કરી કાલે તે બાખરી ઓળો ખાવશે તમારા રોટલો બાજરા નો રોટલો અને એની હાટું બને ભાખરી તો આપડે રોટલો હાલે એને ભાખરી હાલે એક કે બે દિવસ અનાજ ન ખાઈ ત્યાં તો અનાજ ખાવાનું વોલ્યુ થવા મળે હા ભગવાન રામના એ 14 વનવાસ ગયા ને 14 વર્ષમાં એની અનાજ ન ખાધું ફળ ફ્રૂટ ખાતા હોય ફળ ફ્રૂટ ને એવું જ ખાવાનું ને આ જંગલમાં તો કાંઈ દળાવાની ઘંટી ને એવું જ કાંઈ હોય નહીં એટલે એ કાંઈ નહીં ખાલી ફળ ફ્રૂટ ખાય ને 14 વર્ષ કાઢ્યા એ રીતનું અને આપણે તો એક કે બે દિવસ અનાજ ન ખાઈ ત્યાં તો આપણને કાલાવેલી લાગે કાલો રોટલો ખાઈએ રોટલી ખાઈ રોટલો મળ્યો છે બનવા તો રોટલો તો આપણે સડી ગયો છે ઘરના માખણથી છોકરીવાળા પિંડે પિંડા માખણના મૂકવાના છે જો આપણે બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો એટલે કે ભળતું થઈ ગયું તૈયાર એને ભાખરી તૈયાર ને આપણે થઈ ગયું બધું તૈયાર અને ચાલુ કરવાનું અને આ આપણે બનાવ્યા છે કોની બનાવ્યા ખબર છે અમારે એના શારદાભાઈ બનાવ્યા છે પાકા શંભરિયા મરસા એના બા એના શારદાબા એટલે અમારા પૂર્વી છે એ શારદાબા કે પીહુડી શારદાબા કે મારે જોવા બનાવ્યા ખરેખર આ શિંભારિયા મરસા કેમ બનાવ્યા હળદર મીઠું ને લીંબુ બે થી ભરીને રાખ્યા પછી સાણ આમ કાઢી પછી 7-8 દિવસ આ હુકવાના 7-8 દિવસ હુકવાના હો સહી એટલે હુકાઈ જાય ભીના નો રહે અને પછી મેથી રાય ને ધાણાના કુરિયાનો સંભાર અને એમાં લીંબુ ને ગોળ સળિયા તો એ નાખી અને પાકો સંભાર કરીને ભરી દેવાના આપણે જે અથાણામાં પાકો સંભાર કરીએ ને એવો પાકો સંભાર હા ભરી આવીને નાખી પૈસાના ભરવાના આ એક સંભારિયા મરસા બને ખરે ખરા એમાં જો દેશી મરસા હોય ને આપણે ગામડાના તો આ મરસા બને બહુ વારા આ આપણે ગામડાથી જ મગાવે ને ખા બનાવી દેવા જાય અને મસ્ત બનાવે બહુ મજા આવે ક્યારેક આખી રેસીપી બનાવશું આ જયારે બનાવ્યા ત્યારે તો નવરાત્રિ હાલતી હતી એટલે આપણે એનો વિડીયો નથી બનાવ્યો ફરીને ક્યારેક વાત તો ચાલો તમારા લોકોને બેવાનું જો ખાવું હોય તો વયાવો હરવાડ કે હાલો હાલો જમવા બાજરાનો રોટલો ને રીંગણાનો ઓળો એને મરચા બહુ સારા લાગે ભાખરી હારે હા અને એને યારે ગોળ માખણ જમરું ભાખરી હારે હળદર આવી ગઈ છે મરચા ગોળ